હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી બધા મિત્રોને રામ રામ ને જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. તો આજે આપણે શું કે ઘણા દિવસ પછી આપણા જીરાની મુલાકાતે આવ્યા છે. તો ઘણા દિવસ પછી આપણે જીરાનો વ્લોગ તો આપણે ડેઈલી અવનવા મૂકતા જ હોય છે, પણ પાછું ફરી વખત ઘણા દિવસ પછી આપણે જીરાનો વ્લોગ મૂકી રહ્યા છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને જીરાની આપણે ઓર્ગેનિક માહિતી તો આપવાની છે, સાથે સાથે થોડી ઘણી કેમિકલની પણ માહિતી આપશું. કારણ કે વધારે પડતું હું ઓર્ગેનિક ખેતી કરું છું એટલે ઓર્ગેનિકની માહિતી જ આપા, પણ ક્યાં ક્યાં એવું લાગે ત્યાં તમને થોડું ઘણું સજેશન જે બીજા મિત્રો પાસેથી આપણે જાણ્યું છે એ તમને આપશું. જે લોકોને જીરામાં ફુકારો છે તો કાંઈ વાંધો નહીં, મુંજાતા નહીં. શરમી છે, પીળા પડે છે જીરું, તો કાંઈ વાંધો નહીં, મુંજાતા નહીં. આપણે ઓર્ગેનિક અને કેમિકલ બે ટ્રીટમેન્ટ બતાવવાનો પ્રયત્ન કરીશું. હું તો ખાલી પ્રયત્ન કરીશ, તમારી સલાહ લેવી ન લેવી તમારી મરજી ભાઈ. એમાં ક્યાં ભાઈ મારે તમને દેવા પડે ને તમારા પાસેથી મારે લેવા છે, બરાબર? તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને ચેનલમાં નવું હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, ભૂલાવે કે, અને મસ્ત મસ્ત લાઇક કરી ને કંઈ ઘટતું હોય ને કોમેન્ટ કરી દેજો. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, આપણું જીરું પણ તમને બતાવશું અને થોડી ઘણી માહિતી પણ મારી જે ટ્રીટમેન્ટ કરી છે એ હું તમામ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હાલો ફેમિલી, તો આપણે છે ને ઘણા દિવસ પછી આજે આપણે પાછા આપણા ઓર્ગેનિક જીરાની મુલાકાતે આવ્યા છે. કારણ કે વચ્ચે વચ્ચે આટા મારતા પણ શું છે તે પાણી પીએ તાપેલું હતું ને ટ્રીટમેન્ટ કરેલી હતી, પણ રિઝલ્ટ આવી જાય પછી હું બધા મિત્રોને આપણે દેખાડીએ. તો આજે ભંજભાઈ કેટલા દિવસ થઈ ગયા જીરાને? ટોટલ વાવેતર કર્યા પછી 50 દિવસ થયા ને ટોટલ, બધું આવી ગયું એમાં વાવેતરથી માંડીને ટોટલની વસ્તુને. આજે 50 દિવસનું જીરું થયું છે, 11 મહિનાની 10 તારીખે આપણે વાવેતર કર્યું હતું, એટલે આજે 30 તારીખ થઈ, એટલે પૂરેપૂરા ડિસેમ્બર મહિનાના 30 થયા, એટલે પૂરેપૂરું નવેમ્બરથી ડિસેમ્બર, નવેમ્બરની 10 તારીખથી વાવેતર કર્યું હતું ને આજે થઈ છે ડિસેમ્બરની 20 તારીખ, એટલે 30 તારીખ, એટલે પૂરેપૂરા 50 દિવસનું જીરું થયું છે, બરાબર? તો આમાં મસ્ત મસ્ત આપણે તો ઓર્ગેનિકમાં રિઝલ્ટ મેળવ્યું છે. અને અત્યારે મોસ્ટ ઓફ ઓલી હળક તો પ્રશ્ન કહેવાય ને મૂંઝવણવાળો પ્રશ્ન કહેવાય ને તો એ શું છે અત્યારે ભાઈ? હુકારાનો, લીલા હુકારાનો બહુ ખેડૂતોને એક મૂંઝવતો પ્રશ્ન. કારણ કે અત્યારે ભાવ બહુ સારા છે ને આજ શું કે આજનો એક અમે ગોંડલ માર્કેટિંગ યાર્ડનો હતો બોલો, કેમ ભાઈ આજનો ભાવ કેટલો બોલાણો? નવું ગણેશાઈ થયું એટલે એ સાંભળીને તો ખેડૂત ઘણું ઓલું થાય કે ભાઈ કઈ નહીં, તો 43,500 ની માથે હતું, કેમ? 43,551 રૂપિયા, એટલે ખાલી એક મણ થઈ જાય ને તો ભયો ભયો થઈ જાય. પણ પેલું શું છે બોણીનો ભાવ હોય એ સાંભળીને આપણે કઈ ઓલું ન કરવાનું, કારણ કે ઝીરું વસ્તુ એવું છે પાકે તે ગણાય, કેમ? એ આ તો અત્યારે મને એમ થાય કે બહુ સારું છે, પણ એ તો નસીબની વાત છે. સે તો સારું છે ને નસીબ શું કે ઈશ્વરની દયાથી બધાને આપણે પાકી એવી જ આપણે તો શુભેચ્છા આપીએ. કારણ કે ખેડૂત એટલી મહેનત કરતા હોય, નાની માથે તનતોડ મહેનત કરીને પાક કરતા હોય, તો બધાને 5 રૂપિયા રહે એ માટે થઈને જે બધા મહેનત કરતા હોય, તો આપણે તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે બધાને સારા મોલ થાય, બરાબર? પણ જેરામાં જે નવા હોય એને થોડીક વધારે ઓલું રહે, જૂના છે એને અનુભવ હોય તો એવું કંઈ નથી કે શું કે પાકી જ જાય એમ. વાતાવરણમાંથી મેન તો આધાર રહે, આપણે તો શું છે ટ્રીટમેન્ટ કરી દઈએ, બાકી તો મેન બધું વાતાવરણમાંથી રહે. અને અત્યારે તમે વાતાવરણમાં જોતા છે ને આખો દિવસ આમ તો ઝાકળ જ રહેશ, કાં 2-3 દિવસ થાય ધુમ્મસ રહેશ ને હવા શું કહે 6 વાગે ને ત્યાં તો આમ ઝાકળ ફૂલ આવી જાય છે, બરાબર? તો અત્યારે શું કહે જીરા આ પ્રમાણના હોય તો 2 દિવસ પીએ તાળે તો એ વધારે સારું ખેડૂત, કારણ કે પીએ તાપો અને એમાં ઝાકળ પડે એટલે જીરામાં વધારે ફૂગનું ને એ એટેક વધારે રહે, બરાબર? તો જે આપણે ટ્રીટમેન્ટ કરી હતી એનું બહુ સારું રિઝલ્ટ મેળવ્યું છે, એટલા માટે હું કોઈ મિત્રોને આપણે કહી જ દઈએ. તો આપણે જે ખાતરની તો એ પહેલાં વ્લોગ બનાવ્યો છે એમાં બધી મેં કહી જ દીધું છે, પણ અત્યારે મૂળ છે આપણે લીલા ફુકારાનો, બરાબર? તો ફુકારામાં મેન આપણે જોઈએ તો મેં તો ઓર્ગેનિકમાં ટ્રીટમેન્ટ કરેલી છે, કેમ ભાઈ? વધારે તો હું ઓર્ગેનિક માથે જ ઓલું કરું છું, કારણ કે જે મેં ટ્રીટમેન્ટ કરી ને એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. બાકી જે કેમિકલ કરે છે એમાં તો આપણે બહુ એટલું બધું અનુભવ નથી, પણ છતાંય અમુક વસ્તુ માર્કેટિંગમાં મળે જ છે એ પ્રમાણે તમે લઈ લેજો. બાકી ફૂગનાશકમાં આપણે આમાં ટ્રાયકોડર્મા અને સુડોમોનાસ આપેલું છે, અને બાકી તો જે નોર્મલ અમે તમે પહેલાં વ્લોગ બનાવેલો છે એમાં તમને બતાવી દીધું કે ભાઈ મેલોબ્ઝા પૂરતી 5G ખાતર અને જીવિકા ખાતર જે પીએ તો વખતે આપેલું છે, અને આજે ભણજીભાઈ ડોઝ મેરો એ ખાટી છે, બરાબર ને ભણજીભાઈ? ખાટી છે ગૌમૂત્ર ને કવારનું લાભું, બરાબર ને? મિક્સ તણે કરીને ને કવરના લાભોનું આપણે બહુ એટલું બધું ઓલું નથી, પણ જો અત્યારે છંટકાવ કરીએ છીએ પછી પાછો કેવું રિઝલ્ટ આવે એ હું તમને કહે, કારણ કે ઝાકળમાં એ બહુ કામ કરે, એનું બીજું કંઈ કામ નથી. પણ કડવાટ હોય એના હિસાબે થોડું ઘણું જીવાતમાં કંટ્રોલ કરે છે ને ઝાકળ પકડાવવા ન દે, કેમ? ચીકણું હોય એટલે હેઠો પડી જાય એમ. બીજું કંઈ તો આપણે ચોખ્ખું જ વસ્તુ છે કે લાભો તમે આમ જોવો તો તમને ખબર પડે કે એટલી શીખ્યા હોય ને
આપણે હાથોથી શીકણા થઈ જાય ને તો બે ત્રણ હાબુ એ ધોતી શીખ્યા જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, હું તમને મારું ઝીરું બતાવું, 50 દિવસનું ઝીરું આપણે કેવું થયું છે. અને બાકી જે કેમિકલમાં કરતા હોય એને પણ થોડી ઘણી દવા છે તો આપણે એનો થોડી ઘણી માહિતી આપશું. બાકી તો મેં કર્યું છે હું વધારે તમને માહિતી આપું, બહારનું તો મને બહુ શોખ નથી ને આપણે કંઈ વ્યૂઅર્સ વધારવા માટે નથી કરતા, પણ થોડી ઘણી માહિતી તમને મળે એ હાથીને આપણે પ્રયત્ન કરીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો ને તમે ઝીરું જોતા રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને એકજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો એટલે અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરતા રહેજો, કાંઈ એવું લાગતું હોય ને કોમેન્ટ કરીને કહેજો એટલે હું એનો તમને રિપ્લાય આપીને જવાબ જરૂરથી આપીશ. તો જો આપણે તમને હું કહેતો હતો એ જો અત્યારે જીરામાં અત્યારે આપણે શું કે નજીક આવી ગયા છે, કારણ કે ઉપરથી તમે જીરું આવી રીતના જોવો જ છો, પણ નજીકથી હું તમને દેખાડી દઉં. જો ભીમજીભાઈ જોઈ છે અત્યારે આમ તો ઘણું ખરું તો ફ્લાવરિંગ આવી ગયું છે, કેમ ભાઈ? આમાં પાછા માળ હોય બરાબર, પેલો માળ બીજો માળ ને ત્રણ ત્રણ માળ સુધી હોય ને વધારે તો. એ જો પેલે જે વર્ધકના છોડવા છે એ છે તમને જો અહીં નજીક જ બતાડી દો, કારણ કે અત્યારે જીરામાં બેઠવાની જગ્યા નથી એ પર મને ઓલી થઈ ગઈ છે. ને આ બિયારણ પણ મને તો બહુ સારું લાગ્યું, કેમ ભાઈ? બિયારણ આપણે અનુભવ કોઈ દિવસ નથી કર્યો, પહેલી વખતે આપણે શું કે બિયારણ વાયું છે અને હા ઘણા, પણ અત્યારે બીજાની સરખામણીમાં જોઈએ ને બીજા બિયારણમાં થોડુંક અત્યારે બિયારણમાં આપણે મોંઘું પડ્યું હતું, પણ કામગીરી આપણે બેસ્ટ લાગી, કારણ કે ઉગાવાથી માંડી ને બધી રીતે ફેલાવો આ છે તે છે ફ્રી તો એટલી જ છે બરાબર. આ તમને એક છોડવો આપણે ગમે એક લઈ લઈએ ને ભાઈ, તો જો આ આપણે એક છોડવો લઈ લીધો ગમે એક જ છોડવો છે, જોઈ લ્યા તમને સિંગલ છોડવો બતાવી દો ને. હા બતાવો તો, જો આ સિંગલ છોડવો છે તો આમાં કેટલી ફીટ છે આમ જોવો તમે ઉપરથી માંડી નીચે સુધી જોવો. એક તમને ખાલી બતાવવા માટે થઈને નથી કરતો, આમ તમે આડવર તમે ગમે ઓલી સાઈડ પ્રકાશ પડે એટલે નહીં દેખાય તમને, આ સાઈડ હું બતાવું છું. તો બધે છોડવો સરેરા હરખો જ છે ને બહુ મસ્ત મસ્ત નીચેથી જ ફીટ છે. અને તમે બીજાને બિયારણ આપણે જોઈએ ને તો એમાં શું કહેવાય ફીટ નીચેથી નથી, કેમ ભાઈ? ને આ જો અત્યારે વરિયાળી હોય ત્યાં આવવા મળી છે. તો અત્યારે આજુબાજુમાં તો આપણે ઘણી જગ્યાએ આપણે મુલાકાત કરતા હોય ને એકબીજાના ખેતરોમાં જોવા જતા હોય તો ક્યાંય મેં આવું જીરું આપણે રોહિસા ને અમારી હિમમાં મેં જોયું નથી, સિતાઈ ગોવી ભાઈ હોય તો આપણે ખબર નથી, આપણે જ્યાં ફરીએ ને મેં નથી જોયું. આપણે તો કોઈનું એવું નથી કે અત્યારે આમ જોવું તો તમને કે હારું નહીં દેખાતી હોય, આડવર જોવું તો તમને જો એટલું જીરાની વર્ધક છે એમ. એટલે બધી રીતે ઓર્ગેનિકમાં હોતી અત્યારે તમને સારું જ રિઝલ્ટ મળે. પિયતમાં જો અત્યારે હમણાં કેટલા દિવસથી આપણે 25 તારીખની આજુબાજુમાં પિયત આપેલું છે, 5 જમણ થયા છે બરાબર. હવે જો એવું વાતાવરણ જોઈને દેવાનું હોય, કારણ કે આમાં તો શું છે વાતાવરણ એવું આવી ગયું હોય તો ફૂગનું નહીં વધારે એટેક રહે ને ઝાકળનું પ્રમાણ હોય તો આપી ન હોય એમ કહેવાય ને. જો એકધારું એવું વાતાવરણ રહે તો આ એમનું હોય પાકી જાય, પણ થોડુંક શું છે ઉત્પાદનમાં કેર આવે, પણ વાતાવરણ એવું હોય તો જો સારું ઉત્પાદન લેવા જાય તો યારે બગડી હોતી જાય એટલે એવું રિસ્ક ન લેવાય એમ બરાબર ને. વાતાવરણ જોઈને બધું કરવું પડે આમાં તો. તો આવી રીતનું આપણે ક્યાંક ઝીરું થયું છે. બાકી તમને અમારું 50 દિવસનું ઝીરું કેવું લાગ્યું, કદાચ અમારે જમીન કરતાં તમારે જમીનનું સારું ભાવતું હોય તો અમારા કરતાં પણ સારું પણ હોય. એવું નથી કહેતો કે મારું ઝીરું સારું છે એટલે ભાઈ બીજાનું ઝીરું સારું ન હોય, પણ આપણે શું કે ખેડૂતોને કંઈક બતાવવાનો પ્રયત્ન કરીએ ને ક્યાંક આપણી માહિતીથી ક્યાંક એને 2-5 પૈસાનો ફાયદો થતો હોય તો શું આપણે વાંધો છે બરાબર. મારે ક્યાં તમને દેવા પડે મારા વાલે હે, ને કંઈ તમે મને દઈને જ જવાના એટલે કંઈ ઉપાધિ ન કરવાની હોય. અને અત્યારે હું ઘણી ખરી મોસ્ટ ઓફ ઓલી ઘણા મિત્રોના વિડીયો જોતો હોય એ લોકો વ્લોગ બનાવે છે, હુકારોનો ભયંકર પ્રશ્ન છે ને મોંઘામાં મોંઘી દવાઓ સાટે છે, કેમ ભાઈ? હા આપણે અમારે આમ જોઉં તો ઓછું છે 2-5%, પણ થ્રીપનો નહીં બહુ અમારે આ બાજુ એટેક છે, પણ મારા જીરામાં નથી એમ, થોડો ઘણો તો રહી હશે એમ, પણ સરેરાશ જોઈએ ને તો તમે આમ તમે જીરું જોતા જ તમને ખબર પડી જાય કે હજી એમાં થ્રીપ ન હોય ને એનું બધી રીતે કુણ આપને બધું સારું જ હોય બરાબર. તો સરેરા તમને આમ અંદાજ જ આવી જાય કે નહીં આમાં કંઈ છે નહીં, બાકી એટલી વર્ધક જ ન થાય એમ જોઈએ ને. તો હાલે હાલો ફેમિલી, તો અત્યારે છે ને આપણે આવતા રહીએ છીએ ઘરે, અને ખાસ કરીને તમને મોસ્ટ ઓફ ઓલી મેં મારા જીરાનું અને શેણાનું રિઝલ્ટ તો બતાવી દીધું. મારે તો અત્યાર સુધી હું એમ કહું ને કે પેળા હતું, થોડું ઘણું પીળાશ હતું ને થોડું ઘણું વર્ધક નહોતું, એ બધું મારે અત્યારે કંટ્રોલ થઈ ગયું છે. એ પછી જે જે મેં ટ્રીટમેન્ટ કરીને બધા બ્લોગની હું તમને શું કે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈ, એમાં જોઈ લેજો, અને કાંઈ એવું લાગતું હોય ને જરૂર કોમેન્ટ કરીને કહેજો, કારણ કે મને અત્યારે ફોન આવે છે એ બધાને હું એ જ રીતની માહિતી આપું. ને ભયંકરમાં ભયંકર અમારી એરિયામાં ઓછું છે, પણ બીજા એરિયામાં બહુ ભયંકરમાં ભયંકર સુકારાનો પ્રશ્ન છે. તો ખાસ કરીને થોડી ઘણી કાળજી રાખજો, અને ન એવું હોય ને એ છતાંય તમે આગળ થોડુંક
શું કહેવાય કે ન આવ્યો હોય છતાંય પણ અમુક એવા છંટકાવ ચાલુ રાખવો હોય એટલે એનાથી ન હોય તો કેમિકલ કરતા હોય તો જે લોકોને કેમિકલ પહેલેથી જ છે એ લોકોને સાફ પાવડરના ને કન્ટિન્યુઅલા રાખો ને બાકી તો એગ્રોમાં તમે પૂછો તો ઘણી વસ્તુ આપે છે. બાકી મેસ્ટ શું કહેવાય મોસ્ટ ઓફ ઓલી જો કેમિકલ હોય તો મેટાલિક મેનકો જે આવે છે એનું બહુ સારું રિઝલ્ટ કહે છે બધા બરાબર. તો આપણે મેં ચાટ્યું નથી એટલે બહુ સલાહ નથી કરતો પણ શું કે બધાના અભિપ્રાય પ્રમાણે હું તમને કહું છું કે એનાથી થોડું ઘણું ઓલું રહે છે. બાકી તમે મોંઘા મોંઘી દવા છાંટો ને તો એકવાર આવી ગયા પછી કંટ્રોલ કરી શકાતો નથી. પણ અગાઉ પગલાં તમારે જો લેવા હોય તો મેટાલિક મેનકોઝેબ છે તો એનું ઓલું કરજો. અને બાકી તો જે ઓર્ગેનિક કરતા હોય જેને કરવું છે ને એને ખાસ હું સલાહ આપા કે જો મહિને દિવસનું જરૂર થયું હોય ને પાણી આપવાનું હોય ત્યારે તમારે ટ્રાયકોટરમાં અને શું કહેવાય સુડોમોના છે એ બેને બેક્ટેરિયા આપી દેજો. બે બેક્ટેરિયા પાવડર ફોર્મમાં આવે છે તો પીએચ પહેલા તમે એનો છંટકાવ કરી દેજો. બહુ સારું રિઝલ્ટ મળે છે ને મારે તો સારું જ મળશે ને. બાકી તમારે ખાટી છે અને ગૌમૂત્રનો 500-500 ml દર પંપે નાખી છંટકાવ કરી શકો છો. ટીપ માટે ને એ માટે હું શું કહેવાય ઓલું આપણે અજમાસ્ત્રનો છંટકાવ કરું છું. એ બધા મારી ચેનલમાં કઈ રીતનું બધું બનાવો બધી વસ્તુ મૂકેલી છે તો એકવાર મારી ચેનલની વિઝિટ કરી લેજો અને જોઈ લેજો. બાકી તો શું કે યુટ્યુબમાં તો ઘણા વ્યક્તિ એવા પણ છે કે પોતાના વ્યૂઅર્સ વધારવા માટે થાય અને ખાલી વિડીયો બનાવી દે આપણે એવું નથી. હું અનુભવ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કરું કે મારો કોઈ ખોટો ભાવ નથી બરાબર. તો એ પ્રમાણે જ આપણે તો કોકને મદદ થાય ને એ હાથીને બનાવીએ છીએ. બાકી તો શું કહેવાય જે લોકો કેમિકલ વાપરતા હોય ને એને ઉરિયાનું ને ખાસ કરીને થોડુંક ધ્યાન રાખજો કે ઉરિયા છાંટવાથી વધારે છોડ લીલો થઈ જાય છે થોડોક સમય માટે બરાબર. એટલે એમાં વધારે સુકારાનો પ્રશ્ન રહે તો બને ત્યાં સુધી ઉરિયાનો છંટકાવ ઓછો આપવું. ઉરિયો જમીનમાં ખાસ ધ્યાન રાખજો. કદાચ શેણા હોય તોય ભલે અને જીરું હોય તોય ભલે એ બધામાં સુકારાનો પ્રોબ્લેમ રહે છે અને પીળા પડે છે. જાંબુરિયા થાય છે જીરામાં પણ પીળું થાય છે અને લીલો સુકારો આવે છે. તો ખાસ ધ્યાન રાખજો. વ્લોગ લાંબો થઈ જાય એટલે આજના વ્લોગમાં એટલું રાખશું. ફરી મળશું પાછા નવા કંઈક ને કંઈક વ્લોગ સાથે અને જીરાની સંપૂર્ણ માહિતી આપતો રહે. તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો અને ખાસ માહિતી તમને આપતો